રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપસેરો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે। વેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઠંડીની સાથે તિબેટિયન લોકોનું પણ આગમન થયું છે। સુરતમાં તિબેટિયન માર્કેટ શરૂ થઈ ગઈ છે। ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ માર્કેટ બંધ હતી, પરંતુ ગત વર્ષે તિબેટિયન માર્કેટ ચાલુ કરવામાં આવી છે। તિબેટિયન માર્કેટ છેલ્લા 50 વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીમાર્ગ પાસે ભરાતી હતી। સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ મકાઈ પુલ નાકે એસએમસીના ખુલ્લા પ્લોટમાં ભરાય છે, જ્યાં સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અને સ્થાનિક નગરસેવકો સાથે માર્કેટની શરૂઆત થઈ અને માર્કેટની શરૂઆત સાથે સૌ પ્રથમ મોરબીના હોનારત અંગે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને ત્યારબાદ પરેશ પટેલે કહ્યું કે હું મોરબીની હોનારતને કારણે આ કાર્યક્રમમાં આવવાનો ન હતો, પણ તિબેટિયન इस बार हमारे पास आइटम है, जैकेट्स में भी है और लेडीज स्वेटर बच्चे के लिए, किड्स के लिए सभी है जी। और कितनी दुकानें हैं तकरीबन यहाँ हमारे पास? दुकान 161 दुकान है और 52 फैमिली आया हुआ है जी। और आपका जो प्राइस है कहाँ से कहाँ तक का है? फर्स्ट टू लास्ट हमारा प्राइस एकदम रिजनेबल होता है और हमारा प्राइस शुरू से मतलब कि सभी रेंज के हिसाब से हमारे पास आता है कि जैसे कि लेडीज स्वेटर होगा तो 400-300 से लेके ऊपर तक आता है जी, 1500 तक तो आ जाते हैं जी। सूरत के लोगों को क्या संदेश कहूँगा? सूरत के लोगों से बहुत बहुत थैंक यू कहना चाहता हूँ कि हमें हर रोज हमारे यहाँ आते, हमारे यहाँ से होते रहते। सर नमस्कार। છેલ્લા ઘણા વર્ષોથી તિબેટિયન લોકો સુરતમાં આવીને ગરમ કપડાનો ધંધો કરે છે, આજે પણ એમના આ ધંધાની શરૂઆત છે। પરંતુ ગઈકાલે મોરબીમાં જે એક દુર્ઘટના ઘટી જેમાં મોરબીના ઘણા કુટુંબોને દુઃખ પહોંચ્યું છે, અને આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં સુરતના પ્રજાજનો વતી જે દુર્ઘટના ઘટી છે એમાં જે મૃત્યુ પામેલા લોકોને અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે એમને સદગતિ આપે, એ આત્માને એક સારા સ્થળે મૂકે, એક સારી જગ્યાએ મૂકે, એક સારા આપણે કહીએ કે આત્માને સુખરૂપ ભગવાન સદબુદ્ધિ આપે, એમને સાચવે એવી પ્રાર્થના સાથે આ ઉદઘાટન અમે અહીંયા કર્યું છે। અમે પહેલાં એવું વિચાર્યું કે અમે આ પ્રોગ્રામમાં નહીં જઈએ, પરંતુ પરિસ્થિતિ જોતાં અમને એવું લાગ્યું કે આ પણ વર્ષોથી તિબેટથી લોકો અહીંયા ગુજરાતમાં સુરતમાં અને છેલ્લા 30 વર્ષથી આ સ્વેટર અને ગરમ કપડાનો બિઝનેસ કરે છે, એમને પણ એક સપોર્ટ મળી રહે એ કારણથી અમે અમારા કોર્પોરેટર મિત્રો સાથે આનું એક નાનો મસ્તો ઉદઘાટન, એક વિધિ, જે વિધિને કારણે એમનું આ સ્વેટર માટેનું સ્ટોલ્સ ખુલ્લા થાય અને એમનો બિઝનેસ થાય એ આશયથી અમે આજે આ ઉદઘાટન કર્યું છે। ફરી એકવાર ગઈકાલની ઘટના ભૂલી શકાય એવી ઘટના નથી, અને અમે દરેક પરિવારજનોને સુરત મહાનગરપાલિકાના 70 લાખ લોકો વતી એવું ચોક્કસ કહીએ છીએ કે જે આત્મા અને ભગવાન સાચવે, પ્રભુ એમને સંભાળે એવી અમે આ અંતરની આશીષ છે। અને સુરત મહાનગરપાલિકાની ટીમ, અમારી સિવિલ હોસ્પિટલની ટીમ એ ઓલરેડી મોરબી પહોંચી ચૂકી છે અને ત્યાંના રાહત કાર્યમાં એ જોડાઈ ગઈ છે। ઓછામાં ઓછી જાનહાનિ અને વધુમાં વધુ લોકોને બચાવી શકાય એ આશયથી આ ભગીરથ કાર્ય સુરત મહાનગરપાલિકાએ પણ હાથમાં લીધું છે।